ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ફન એન્ડ લર્ન સ્કૂલ. કેમ છો તમે બધા? મજામાં ને? તો ચાલો આપણે ગુજરાતીમાં આજે નિબંધ લેખન ભણીશું. ચાલો આજે આપણે નવરાત્રિ વિશે નિબંધ લખીશું. તો બાળકો, નિબંધ લખતી વખતે તમારે એ ધ્યાન રાખવાનું કે તમારે નિબંધ ફકરો પાડીને જ લખવાનો. નિબંધ હંમેશા ફકરા પાડીને જ લખાય, કે પહેલો ફકરો પછી બીજો ફકરો, એવી રીતે નિબંધ ફકરા પાડીને જ લખવામાં આવે છે, બરાબર? તો આવી રીતે ફકરો પાડીને આપણે લખીએ. ભારત દેશમાં બધા જ ધાર્મિક તહેવારો ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી ઉજવવામાં આવે છે. બધા જ તહેવારોમાં નવરાત્રિનું પણ ખૂબ જ મહત્ત્વ છે. દર વર્ષે આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધીના દિવસો નવરાત્રિ મહોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. ચાલો એના પછી હવે બીજો ફકરો, બરાબર? નવરાત્રિ એટલે નવ દિવસોનો લોકપ્રિય તહેવાર. અંબા માતાએ જુદા જુદા રૂપ ધારણ કરી મહિષાસુર રાક્ષસ સાથે નવ દિવસ સુધી યુદ્ધ કર્યું હતું. દસમા દિવસે અંબા માતાએ મહિષાસુર રાક્ષસનો વધ કર્યો અને લોકોને મહિષાસુર રાક્ષસના ત્રાસથી છુટકારો મળ્યો. લોકો આનંદ આનંદમાં આવી ગયા. તેથી તેની ખુશીમાં દર વર્ષે આ તહેવાર ઉજવાય છે. આવી રીતે તમારે ફકરા પાડીને નિબંધ લખવાનો છે. નવરાત્રિમાં લોકો માતાજીનું પૂજન કરે છે અને રાત્રે ગરબા રમે છે. નવરાત્રિમાં દરેક મહેલના પોળ અને સોસાયટીમાં ગરબાનું આયોજન પણ કરવામાં આવે છે. નવ દિવસ લોકો ગરબા રમીને એક રીતે માતાજીની ભક્તિ કરે છે. નવરાત્રિના દસમા દિવસને દશેરા તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો. આ દિવસે ઘણી જગ્યાએ રાવણ દહનના કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. દશેરાના દિવસે લોકો ફાફડા જલેબી ખાય છે. આમ લોકો હર્ષ અને ઉલ્લાસથી નવરાત્રિ પર્વની ઉજવણી કરે છે. તો આ રીતે તમારે નિબંધ લખવાનો, આવી રીતે ફકરા પાડીને લખવાનો અને બે થી ત્રણ ફકરા જરૂરી લખવાના, બરાબર? ઓકે, તો આજે આપણે નવરાત્રિનો નિબંધ શીખ્યા.